જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ હો બધા? તો બસ, અમે બીજા દિવસે સવારે પરોળે 6 વાગે પહોંચી આવ્યા જ્યાં લગ્ન હતા તે જગ્યાએ, એટલે કે જામનગર, અને ફટાફટ તૈયાર થઈ ગયા અને નીકળી ગયા અમે મામેરામાં જવા માટે. રાજકોટ મામેરામાં જવાનું હતું, તો બસ બધા ફટાફટ આવી ને જરાય પણ આરામ ન કર્યો અને ફટાફટ મામેરું દેવા માટે નીકળી ગયા. કારણ કે રાજકોટ જવાનું હતું અને રસ્તો બહુ લાંબો હતો, તો અમે પોતી રાજકોટ. હે ફ્રેન્ડ્સ, તો આ છે આજનો લુક અને અમે આવ્યા અહીં રાજકોટ લગનમાં. તો ધ્રુવેશભાઈ ઘરમાં રહેતા નહોતા, તો અહીંયા છકડા કરીને રમવા તેડી આવી. તો હવે અહીંયા મામેરો વધાવવાની તૈયારી થાય હે, તો મામેરાનો વધામણા કરશે. સરસ મજાનું ખાવાનું ખાઈ અને અમારા ભાઈ સાહેબને થોડીક વાર રમવું હતું, તો અમે મા દીકરો અહીંયા કણે થોડીક મસ્તી કરતા હતા. ઉપરથી આવે જો. બસ મામેરું દયાવીને જમીને પાછા આવી ગયા અને હવે અત્યારે છે માંડવા. તો અને માંડવા થઈ જાય પછી છે હલ્દી, તો એક પછી એક ફંક્શન ચાલુ જ છે. પણ સાહેબ અમારા ક્યાંય હચવાય નહીં, એને ઢોલ વગાડતા હતા એ જોઈને પોતાને ઢોલ વગાડવાની મરજી થતી હતી, તો પોતે અહીંયા ઢોલથી મસ્તી કરતો હતો. એને એમ કે મને કોઈ વઢે કે નથી વઢતું, તો થોડીક વાર જોવે ને પછી વગાડે. પછી ઢોલને સાઈડમાં મૂકી અને સાહેબ મસ્તી કરવા લાગ્યા ગાદલે કને. એક જગ્યાએ તો ધ્રુવેશભાઈને બેસવું હોય નહીં, કાંઈક ને કાંઈક મસ્તી એની ચાલુ જ હોય.
હલ્દી પતી ગઈ, હવે અત્યારે રાતનું જમવાનું પણ થઈ ગયું ને ધ્રુવેશભાઈ અહીંયા ગણે રમે હે. હવે ફરી મળીશ તમને કાલે એક નવા વિડીયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જરૂરથી જણાવો કે કેવો લાગ્યો વિડીયો તમને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.